આજે તિલકુંજ ચતુર્થીનો અનેરો મહિમા સુરસેના પાલ હડાજણ મંદિરમાં જોવા મળ્યો હતો. મુંબઈમાં આવેલ સિદ્ધવિનાયક મંદિરના ગણેશજીની ઝાંખીના આબેહૂબ દર્શન સુરતના પાલ સિદ્ધિવિનાયક મંદિરમાં થયા હોવાની અનુભૂતિ ભક્તો દ્વારા કરાઈ હોય તેવો અનુભવ તેમણે કર્યો હતો. સુરસેના પાલ હડાજણ ખાતે આવેલ સિદ્ધિવિનાયક મંદિરમાં આજે તિલકુંજ ચતુર્થીની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ગણેશજીની પ્રતિમાના કેસરસના રક્તચંદન વડે પૂજા અને ખાસ કરીને તલનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગને લઈ મંદિરના સંચાલકો દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. ગણેશજીની પ્રતિમાને સિંદૂરના લેપ બે દિવસ પહેલાં કરવામાં આવ્યો હતો તે સમયથી મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. શુક્રવારે મંદિરના પટ ભક્તો માટે ઉગાડવામાં આવ્યા હતા ત્યારે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરના આબેહૂબ દર્શન સુરતના પાલ ખાતેના ગણેશ મંદિરમાં થયા હોય તેવી અનુભૂતિનો અનુભવ ભક્તોએ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગણેશ મંદિરમાં તિલકુંજ ચતુર્થી નિમિત્તે આખો દિવસ અનેકવિધ કાર્યક્રમો મંદિરના સંચાલકો દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા અને ખાસ કરીને સાંજના સમયે મહાઆરતીનો લાભ પણ ભક્તો તે આ દિવસે લેતા હોય છે. જય ગણેશ. પાલ પાટિયા હજીરા રોડ પર આવેલો સિદ્ધિવિનાયક ગણપતિ દાદાનું આ ભવ્ય દિવ્ય મંદિર મુંબઈમાં જે સિદ્ધિવિનાયક બિરાજમાન છે તેવી જ પ્રતિકૃતિ અહીંયા બિરાજમાન કરવામાં આવી છે. આ માઘી ચતુર્થી જેને તિલકુંદ ચતુર્થી પર્વ તરીકે ઉજવાય છે એ ચતુર્થીના દિવસે આજે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો પધારી રહ્યા છે. માઘી ચતુર્થીનો મહત્ત્વની વિશે વાત કરીએ તો આ ચતુર્થીમાં ગણપતિ દાદાને સિંદૂર, કેસર, રક્તપુષ્પ, ચંપા ઇત્યાદિ જેવું પુષ્પોથી પૂજન અને વિશેષ કરીને તલથી ભગવાનનું જે અર્ચન થાય છે, તલના ભોગ અથવા તલ ચઢાવવાનું જે આવે છે એમાંથી આપણા દરેક સંકલ્પો પૂર્ણ કરવા થાય છે એવા શાસ્ત્રોમાં કહેવું છે. તે દિવસે જ અહીંયા આજે ગણપતિ દાદાને માઘી ચતુર્થીના દિવસે સિંદૂર પ્રિય છે એટલે ભગવાનને ખૂબ જ સરસ સિંદૂર લેપન કરવામાં આવ્યું છે. જે મુંબઈમાં ઉત્તરાયણના દિવસે સિંદૂર લેપન થાય છે એવી રીતે જ અહીંયા આ માઘી ચતુર્થીના પર્વ નિમિત્તે, આ તિલકુંદ ચતુર્થીના પર્વ નિમિત્તે બે દિવસ સુધી મંદિર બંધ રાખીને અને મંગળવારથી જ આ પટ ખોલવામાં આવ્યા છે, જેમાં જે દિવસથી આ સિંદૂર લેપન થયું છે ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા દર્શન માટે પધારી રહ્યા છે. અને પોતપોતાનો જે અનુભવ એ કહે છે કે જેમ મુંબઈમાં સિદ્ધિવિનાયક બિરાજમાન છે એવી જ પ્રતિકૃતિ અમને દેખાય છે અને અમારા દરેક સંકલ્પો ગણેશજી અને સિદ્ધિવિનાયક દાદા પૂર્ણ કરે છે એવો ભક્તોને અનુભવ થઈ રહ્યા છે.